અમદાવાદના સીજી સ્ક્વેર ખાતે સિમ્બાલિયન સાયકલિંગ કોમ્યુનિટી દ્વારા 21 કિલોમીટર સાયકલેથોન અને 5 કિલોમીટર વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. શિયાળો આવે એટલે આળસ આવે, પરંતુ લોકો હવે જાગૃત બની રહ્યા છે અને ફિટનેસ પ્રત્યે પણ સજાગ બની રહ્યા છે. નાના મોટા, યુવા કે વડીલ, સૌ કોઈ શિયાળાની સવારમાં કસરત દ્વારા પોતાના શરીરને ફિટ રાખવા માટે તત્પર બનતા હોય છે. આપણો અમદાવાદ ફિટ અમદાવાદ કેમ્પેઇન અંતર્ગત સિમ્બાલિન સાયકલિંગ કોમ્યુનિટી દ્વારા ડિકેથલોન શોપ અને સીજી રોડથી સવારે 6 વાગ્યાથી શરૂ કરીને ખાસ 21 કિલોમીટર સાયકલેથોન અને 5 કિલોમીટર વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક રજીસ્ટ્રેશન દ્વારા 300 થી વધુ સભ્યો સાયકલિંગ માટે અને 700 થી વધુ સભ્યો રનિંગ માટે જોડાયા હતા. સાયકલેથોન અને વોકેથોનની શરૂઆત સવારે 6 વાગે રાષ્ટ્રગીત ગાઈને પછી ફ્લેગ ઓફથી શરૂ કરવામાં આવી હતી. આ વિશે સિમ્બાલિયન સાયકલિંગ કોમ્યુનિટીના ફાઉન્ડર જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે અમે આપણું અમદાવાદ ફિટ અમદાવાદ અને બોડી એન્ડ બાયસાયકલિંગ ફોર ફિટ ઇન્ડિયા વિચારણા અંતર્ગત આ સાયકલેથોન અને વોકેથોનનું આયોજન કર્યું હતું. લોકો ફિટ રહે અને તેમની તંદુરસ્તી પણ જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેઓ પોતે છેલ્લા 17 વર્ષથી સાયકલિંગ કરે છે, જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે આ અગાઉ તેમણે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સાયકલેથોન અને વોકેથોનનું આયોજન કર્યું હતું. 21 કિલોમીટરની સાયકલેથોન અમદાવાદના પંચવટી સર્કલ પાસે આવેલ ડિકેથલોન શોપથી શરૂ કરીને પરિમલ ગાર્ડન, મહાલક્ષ્મી ક્રોસ રોડ, દિવાન વલ્લુભાઈ સ્કૂલ, NID રોડ, પાલડી રિવરફ્રન્ટ વાયા એલિસ બ્રિજ, નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ, દદીચી ઋષિ બ્રિજ, તઈ રિવરફ્રન્ટ રોડ અને ચંદ્રનગર બ્રિજ, નારાયણનગર સોસાયટી, કલગી ક્રોસ રોડથી લો ગાર્ડન થઈ ડિકેથલોન શોપ ખાતે પરત ફરી હતી, જેમાં 300 થી 400 લોકો જોડાયા હતા. 5 કિલોમીટરની વોકેથોન અમદાવાદના પંચવટી સર્કલ પાસે આવેલ ડિકેથલોન શોપથી પરિમલ ગાર્ડન, મહાલક્ષ્મી ક્રોસ રોડ, પાલડી ક્રોસ રોડ, કલગી ક્રોસ રોડ, લો ગાર્ડન, સમર્થેશ્વર મહાદેવ મંદિરથી જેડ બ્લુ ક્રોસ રોડ થઈને ડિકેથલોન શોપ ખાતે પરત ફરી હતી, જેમાં 700 થી 800 લોકો જોડાયા હતા. આ ઉપરાંત આ દરમિયાન કેનેડાના પાર્ટ દ્વારા ગુજરાતના અમદાવાદમાં નિર્મિત 5.5 ઇંચ જાડા ટાયરવાળી સાયકલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જ્યારે જોઈને લોકો ઉત્સુકતા સાથે સેલ્ફી પડાવતા જોવા મળ્યા હતા. આ વોકેથોનમાં જોડાયેલ યુવતીઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય લોકો દ્વારા તેમના શરીરને ફિટ રાખવા બદલ અભિપ્રાય આપવામાં આવ્યા હતા. આ આયોજન રાખવામાં આવ્યું છે એનાથી બધાને બેનિફિટ છે કે પોતાની ફિટનેસ ઉપર ધ્યાન રાખી શકે એ લોકો. લેડીઝોને હંમેશા ફિટ જ રહેવું જોઈએ, ઘરની કામગીરી તો બધાને હોય જ એમ, પણ પોતાના માટે ટાઈમ કાઢીને આમાં પણ ધ્યાન આપવું જોઈએ કે પોતે લેડીઝ ફિટનેસમાં વ્યવસ્થિત રહેશે ને તો ઘર પણ વ્યવસ્થિત સાચવી શકશે અને એમના બાળકોને બી એ પોતે ફિટ હોય તો બાળકોને બી ફિટ રાખી શકે. હા, એ સારી વસ્તુ છે કે આ ફિટનેસ માટે પોતાના ઉપર ધ્યાન આપે છે, અને હજુ પણ હું તો એમ કહું છું કે પોતાના ફિટનેસ ઉપર ધ્યાન આપે અને બહારનું બધું ફ્રૂટ ને બધું છે એટલે ઓછું રાખે, ઘરનું જમવાનું હોય એટલે સારું છે, બધી બીમારીઓથી દૂર રહેવાય, ફિટ રહીએ ને તો ઘરનું ખાવાનું હોય. અને હું કોલેજોમાં જાઉં છું તો જોઉં છું બધા કેન્ટીનમાં બેસી રહે, કોફી કરવા જાય, પીઝા બર્ગર, રોજનું રૂટીન ખાવાનું થઈ ગયું છે. એના માટે ફિટનેસ બહુ જરૂરી થઈ ગઈ છે. જંક ફૂડ ઓછું કરવું પડે, પ્લસ ચાલવું બી પડે, ફિટ બી રહેવું પડે. એના માટે હું આજે પાર્ટિસિપેટ મેં અહીંયા કરેલો છે અને હું ચાહું કે બધી જ છોકરીઓ મારા જેવી પાર્ટિસિપેટ કરે અને એનું શરીર ફિટ બનાવે. રાખવી જોઈએ, દરેક સિઝનમાં રાખવી જોઈએ. ફિટનેસ એ બહુ જરૂરી છે લોંગ લાઈફ જીવવા માટે, દરેક પ્રવૃત્તિ માટે, ભણવા માટે, બધી રીતે. છોકરીઓ માટે એક ખાસ સંદેશ છે કે સૌથી વધારે જો શરીર વધતું હોય ને તો છોકરીઓનું જ વધતું હોય છે બધી રીતે, કેમ કે મોસ્ટ ઓફ એ ઘરે બેસીને વર્ક કરવાનું પ્રિફર કરે છે, બહાર નથી જતી હોતી, તો એમને વધારે ઘરની બહુ હોય છે, લેડીઝ હોય છે, એમને વધારે ચાલવા જવું જોઈએ, વર્કઆઉટ કરવું જોઈએ, ઘરની બહાર નીકળવું જોઈએ, સવારે વહેલા ઉઠવું જોઈએ. વહેલા ઉઠવાના બહુ બધા ફાયદા હોય, રામદેવ બાબા બી કહે છે, નરેન્દ્ર મોદી બી આ પહેલ કરી છે તો આપણે બી કરવી જોઈએ. હું બાય પ્રોફેશન એક આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર અને બિલ્ડર છું, જિજ્ઞેશ પટેલ. પણ બાય પેશન એક સાયકલિસ્ટ છું, ટેનિસ પ્લેયર છું, યુટ્યુબર છું, ટ્રાવેલર છું અને એક સાચો ભારતીય છું. આ રેસનું આયોજન આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે ફિટ ઇન્ડિયા માટે સંકલ્પ લીધો છે એના એક સ્વયંસેવક તરીકે અમે લોકો એમની સાથે છીએ એ દર્શાવવા માટે આપણું અમદાવાદ ફિટ અમદાવાદના સ્લોગન સાથે આખા ગુજરાતને સંપૂર્ણ સ્વસ્થ બનાવવા તરફ પ્રયાણનો એક અભિગમ છે. ઘણી વખતે આનંદ થાય કે ફાફડા જલેબી દશેરાના દિવસે આટલું બધું ખાઈ જનાર આપણે ભારતીયો, ગુજરાતીઓ, એમાં ખાસ કરીને અમદાવાદીઓ, જ્યાં સવારે હવે 5 વાગે ઉઠી અને કસરત બાજુ વળ્યા છીએ એ જોઈને બહુ જ આનંદનો વિષયનો ગર્વ થાય. પણ એની સાથે હવે એ યુવા વર્ગ પણ જોડાયો છે, મારા જેવા આવા વડીલ મિત્રો જે આજે પોતાની જાતને એમ કહે છે કે હું આ કરતો નહોતો, હજુ કરું છું, હું પહેલાં સાયકલ ચલાવતો નહોતો, હું આજે પણ સાયકલ ચલાવું છું, આવું બોલતા મને એક બાળક તરીકેનો ગર્વ થાય.
એવા વ્યક્તિઓ જ્યારે આપણી સાથે હોય, સમાજને રાહ આપવાવાળા વ્યક્તિઓ આપણી સાથે હોય, સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે જે મોટા મોટા બિઝનેસમેન હોય, ગવર્મેન્ટના ઓફિસર્સ હોય, કન્સલ્ટન્ટ્સ હોય, એ લોકો પણ જો સવારે 2 કલાક પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવતા હોય તો આપણે લોકો કેમ નહીં એ સ્લોગન સાથે લોકો ફિટ ઇન્ડિયા બાજુ વળી રહ્યા છે. ગુજરાતીમાં કહેવાય કે મન હોય તો માળવે જવાય. અમે પણ ક્યારેક આવી રીતે પૈસા, પદ અને પ્રતિષ્ઠાની આપાધાપીમાં આ બધું ખોઈ ચૂક્યા હતા અને તબિયતને બગાડી ચૂક્યા હતા. મને પણ ક્યારેક સ્પોન્ડિલાઇટ, બેકએક, લો બીપીના પ્રોબ્લેમ હતા અને પછી મેં અભિગમ બદલ્યો. લાગ્યું કે આ પૈસા તો અહીંયાના અહીંયા રહી જશે, શરીર જ મને આખી જિંદગી સાથ આપશે, તો એના માટે હું શું સમય ફાળવું છું? તો આ બાળકોને હું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો, સવારનો દોડ 2 કલાક વહેલા ઉઠીને પણ 6 થી 8 તમારા પોતાના સ્વાસ્થ્ય માટે ફાળવજો. એ તમને બહુ જ પ્રગતિના ઉન્નત સ્તરે લઈ જશે, કદાચ હિમાલય નાનો પડશે. સચિન પડિયાર સાથે હરેશ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.